गुड मॉर्निंग स्टूडेंट्स, આપણે ગઈ કાલે સાદા ભવિષ્યકાળની અંદર નકાર વાક્ય અને ઉલટ પ્રશ્ન એટલે કે પ્રશ્નાર્થ વાક્યો વિશે આપણે શીખ્યા હતા. એની આપણે વાક્યરચનાને આજે ફરીથી જોઈને પછી આપણે આજે એના એક્ઝામ્પલ વિશે આપણે સમજીશું. તો સૌપ્રથમ એની વાક્યરચનાને આપણે જોઈશું કે આપણે ગઈ કાલે શીખેલા કે એની વાક્યરચનાની અંદર સૌપ્રથમ શું આવશે, વિલ અથવા સેલ, પછી પ્લસ કરતા, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી આવે છે એના અન્ય શબ્દ, અને પછી છેલ્લે શું આવશે, ક્વેશ્ચન માર્ક એની અંદર વપરાય છે. તો આપણે આ રીતે જે છે કે એના વાક્યો બનાવવાના છે. તો અહીં આપણે સૌ પ્રથમ જોઈશું તો આની અંદર આપણને જોવા મળશે કે અહીંયા પહેલું વાક્ય આપણે જોઈએ કે આઈ વિલ કમ્પ્લીટ માય વર્ક બાય ટુમોરો, હું મારું કાર્ય આવતીકાલ સુધીમાં પૂરું કરીશ અથવા પતાવીશ. તો આની અંદર જોઈ શકો છો, તો પહેલાં શું આવ્યું, કરતા, પછી આવ્યું વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને હવે આપણે એને શું બનાવવાનું છે, તો એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં એને ફેરવવાનું છે. એટલે શું આવશે, તો એની વાક્યરચનામાં પહેલાં વિલ, તો આની અંદર પહેલાં વિલ લાગશે, પછી હવે કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે શું તું તારું કાર્ય આવતીકાલ સુધીમાં પતાવીશ, ક્વેશ્ચન માર્ક. તો આપણને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્વેશ્ચન માર્ક આપેલો છે, એટલે વિલ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિલ યુ કમ્પ્લીટ યોર વર્ક બાય ટુમોરો, એવી જ રીતના આપણે બીજું વાક્યને આપણે જોશું તો વી વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે, અમે આવતા રવિવારે ક્રિકેટ રમીશું. તો આની અંદર શું આવશે, તો અહીંયા તમને કીધું છે જ્યારે પણ પહેલો પુરુષ એક વચન, એટલે આપણે જોઈએ પહેલો પુરુષ એક વચન કયો આવશે, પહેલો પુરુષ એક વચન આય, અને પહેલો પુરુષ બહુવચન તો એમાં શું આવશે, વી. તો આ જ્યારે આપણે જોઈએ છીએ કે જ્યારે એનો જવાબ શમાં આવશે આ એને વી, અને જ્યારે એનો પ્રશ્નાર્થ, આપણે કોઈ પણ દિવસ પોતાની જાતને આપણે પ્રશ્ન પૂછતા નથી, એટલા માટે આય અથવા વી હોય તો એનો પ્રશ્નાર્થમાં શું થશે, યુ, શું તમે આવતા રવિવારે ક્રિકેટ રમશો. તો આવી રીતે એના પ્રશ્નો હોય છે, એટલે આપણે આની અંદર આપણે ઉપયોગ કરશું પહેલું વાક્ય વિલ યુ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે ક્વેશ્ચન માર્ક, શું તમે આવતા રવિવારે ક્રિકેટ રમશો ક્વેશ્ચન માર્ક. કારણ કે આપણે પોતાની જાતને તો કોઈ દિવસ પ્રશ્ન પૂછતા નથી, એટલા માટે આવી રીતે આવશે. યુ વિલ હેવ અ ન્યૂ યુનિફોર્મ નેક્સ્ટ યર, આવતા વર્ષે તમારે નવો ગણવેશ હશે. તો આની અંદર આપણે જોશું તો પહેલાં શું આવશે, વિલ, વિલ પછી આવશે કરતા, કરતા કોણ છે, યુ, પછી આવશે તો હેવ, પછી આવશે અન્ય શબ્દ અ ન્યૂ યુનિફોર્મ નેક્સ્ટ યર, અને છેલ્લે શું આવશે, ક્વેશ્ચન માર્ક, એટલે શું આવતા વર્ષે તમારે નવો ગણવેશ હશે. ત્યારબાદ હવે આપણે ચોથું વાક્યને જોશું, હી વિલ ગો ટુ સ્કૂલ બાય બસ, કે તે શાળાએ બસમાં જશે. તો આમાં શું થશે, તો એની અંદર પહેલાં આવશે વિલ, પછી આવશે કરતા, પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે વિલ હી ગો ટુ સ્કૂલ બાય બસ, શું તે શાળાએ બસમાં જશે, પ્રશ્નાર્થ ચિહ્ન. શી વિલ હેલ્પ હર મધર ઇન ધ કિચન ટુ નાઇટ, એટલે ત્રેણી આજે રાત્રે પોતાની માતાને રસોઈમાં મદદ કરશે. એટલે આની અંદર આપણે જોઈએ તો શું થશે, તો પહેલાં આવશે વિલ, પછી આવશે સી, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી અન્ય શબ્દ હર મધર ઇન ધ કિચન ટુ નાઇટ, અને છેલ્લે શું લાગશે, ક્વેશ્ચન માર્ક, શું તેણી આજે રાત્રે પોતાની માતા સાથે માતાને રસોઈમાં મદદ કરશે, ક્વેશ્ચન માર્ક, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ દે વિલ કમ ટુ માય ઓફિસ નેક્સ્ટ વીક, તેઓ મારી ઓફિસે આવતા અઠવાડિયે આવશે. તો આની અંદર શું આવશે, તો આની અંદર ફેરફારમાં આપણે જોઈએ તો વિલ ડે કમ ટુ માય ઓફિસ નેક્સ્ટ વીક, શું તેઓ મારી ઓફિસે આવતા અઠવાડિયે આવશે,
क्वेश्चन मार्क। तो આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખવાના છે, ખૂબ સહેલા છે। એટલે આપણે દરેક વાક્યોને ખૂબ સરળતાથી શીખવાના છે। વિધાન વાક્ય રચના, તો એની આપણને ખબર હોય છે કે કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ। જ્યારે એની નકાર વાક્ય રચના, તો કર્તા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ। જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના, તો વિલ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક। તો હવે આપણે અહીંયા આપણે જોઈશું કે જો કર્તા એક વચન કે બહુવચન સામાન્ય નામ હોય અથવા એક કે તેથી વધુ વિશેષ નામ હોય, તો પણ જે છે કે ઉલટ પ્રશ્નની શરૂઆતમાં, એટલે કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં વિલથી જ થાય છે। તો અહીંયા પણ આપણે જોઈએ છે, બીજા પણ એક્ઝામ્પલો અહીં આપેલા છે, તો એ એક્ઝામ્પલોની આપણે વાત કરીએ। તો આ પ્રશ્નો ના આપણે ટૂંકમાં જવાબ કેવી રીતે આપવાના છે, તો એના વિશે પહેલાં આ ઉદાહરણોને આપણે પછી સમજીએ। પહેલાં આપણે એક નીચેની સૂચનાને જાણી લઈએ કે ઉલટ પ્રશ્નોમાં ટૂંકા જવાબ યસ અને નોથી આપવાના હોય છે કે આપી શકાય છે। ટૂંકા જવાબ આપતી વેળાએ કરતા એક વચન કે બહુવચન ના કે સામાન્ય હોય, તો તેની જગ્યાએ સર્વનામ વપરાશે। સર્વનામ એટલે કે આપણે જોશું કે કયા સર્વનામ, તો સર્વનામની અંદર આપણે જ્યારે ધારો કે બહુવચન હોય ત્યારે ત્રીજો પુરુષ બહુવચન, તો ત્રીજો પુરુષ બહુવચન કયો આવે છે, ડે। અને જ્યારે એક વચન હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય, તો તે સમય દરમિયાન આપણે હી સી ઇટનો ઉપયોગ કરવાનો રહે છે। અને એનો ટૂંકો જવાબ દેવાનો હોય એટલે આવી રીતના આવશે, યસ હી વિલ, યસ સી વિલ, નો સી વોન્ટ અથવા સી વિલ નોટ, આવી રીતે પણ એનો ઉપયોગ કરાય છે। જ્યારે બહુવચન હોય તો યસ ધે વિલ, નો ધે વોન્ટ, એવી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો અહીં આપણને કીધું જ છે, જો જવાબ હકારમાં હોય તો યસ પછી કરતા અને પછી વિલ મુકાય છે, અને જો જવાબ નકારમાં આવતો હોય તો નો પછી કરતા અને પછી વોન્ટ એટલે કે વિલ નોટનું ટૂંકું વોન્ટ મુકાય છે। તો આપણને અહીંયા જે ઉદાહરણો છે, આપણે એટલા માટે જે છે કે આ ઉદાહરણો દ્વારા આપણે સમજીશું, કારણ કે અહીં આપણને એના યસ અને નોમાં જવાબ નથી આપ્યો, પણ નીચે આપેલા છે, પણ આને આપણે યસ નો સાથે સમજીશું। તો ધીસ ચાઇલ્ડ વિલ પ્લે ઇન ધ ક્રેડલ, આ બાળક ગોળિયામાં રમશે। તો આની અંદર જે છે કે એનું શું થશે, તો આની અંદર આપણે જોઈએ, તો આની અંદર શું થશે, તો અહીંયા જોઈએ છે, તો વિલ ધીસ ચાઇલ્ડ પ્લે ઇન ધ ક્રેડલ ક્વેશ્ચન માર્ક, તો શું આવશે, ચાઇલ્ડ છે, બાળક છે, તો બાળક જે છે એટલે એના કારણે આનો જવાબ સેમ આપણે બનાવવાનો છે, યસ, તો શું બનશે, યસ હી વિલ, અથવા સી પણ યુઝ કરી શકે, બાળક પુરુષ પણ હોઈ શકે, એટલે છોકરું પણ હોઈ શકે અથવા છોકરી પણ હોઈ શકે। જ્યારે એનો નકારમાં જવાબ નો હી વોન્ટ, આપણે આવી રીતે એનો જવાબ બનાવી શકીએ છીએ। ચાલો હવે પછી, એટલે આનો જવાબ થશે હા તે રમશે, ના તે રમશે નહીં, ઓકે। ચાલો હવે પછી બીજું વાક્યને આપણે જોઈએ, મિસ્ટર સાહુ વિલ ટીચ ડેમ હિન્દી ટુમોરો, શ્રીમાન સાહુ તેઓને આવતીકાલે હિન્દી ભણાવશે। તો આની અંદર આપણે જોઈએ છીએ કે શું ફેરફાર થયો, તો વિલ મિસ્ટર સાહુ ટીચ, ટીચ એ શું છું, ક્રિયાપદનું મૂળરૂપ, એટલે વિલ મિસ્ટર સાહુ ટીચ ધેમ હિન્દી ટુમોરો, શું શ્રીમાન સાહુ તેઓને આવતીકાલે હિન્દી ભણાવશે, તો આનો જવાબ શું આવશે, તો આનો જવાબ મિસ્ટર સાહુ, તો એ કોણ છે, પુરુષ છે, તો એના કારણે અહીંયા જવાબ શેમાં આવશે, યસમાં, યસ હી વિલ, હા તેઓ ભણાવશે, નો હી વોન્ટ, ના તેઓ ભણાવશે નહીં। ચાલો હવે ત્રીજું વાક્ય આપણે જોશું, ધ ગર્લ્સ વિલ ડુ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ, છોકરીઓ સાંજે કસરત કરશે।
तो आमां शुं थशे? तो आनी अंदर सौ प्रथम आवशे विल, पछी आवशे ध गर्ल्स डू एक्सरसाइज इन द इवनिंग क्वेश्चन मार्क। शुं छोकरीओ सांजे कसरत करशे? तो एनो जवाब आपणे जे छे अहींया आपणे जोईशुं। तो आनी अंदर शुं छे के आपणे जोईशे तो कर्ता शेमां छे? बहुवचनमां छे। एटले जवाब केवी रीते आवशे? तो जवाबनी अंदर आपणे यस, पछी अहींया बहुवचन छे एटले त्रीजो पुरुष बहुवचन शुं आवशे? तो डे, एटले यस डे विल, नो डे वोंट, આવી રીતે પણ એને બનાવી શકે। હા તેઓ કરશે, ના તેઓ કરશે નહીં। એવી જ રીતના ચોથું વાક્ય આપણે જોઈએ તો એની અંદર સીતા એન્ડ મીના વિલ બ્રિંગ ગ્રોસરી ફ્રોમ ધ માર્કેટ, કે સીતા અને મીના બજારમાંથી કરિયાણું લાવશે। તો આની અંદર જે છે કે શું થશે? સૌ પ્રથમ વિલ, વિલ પછી આવશે કરતા, કરતા કોણ છે? સીતા એન્ડ મીના, એન્ડ એટલે વિલ સીતા એન્ડ મીના બ્રિંગ ગ્રોસરી ફ્રોમ ધ માર્કેટ, શું સીતા અને મીના બજારમાંથી કરિયાણું લાવશે? અહીં કેટલા વ્યક્તિઓ છે? એક કરતાં વધુ વ્યક્તિઓ છે, કેટલા છે? બે છે, તો એના કારણે બહુવચન છે। એટલે શું આવશે? બહુવચન હોય એટલા માટે એનો જવાબ ત્રીજો પુરુષ બહુવચન, તો શું આવશે? યસ ડે વિલ, નો ડે વોન્ટ, એટલે કે હા તેઓ લાવશે, ના તેઓ લાવશે નહીં। એવી રીતે પણ આપણે એના વાક્યો બનાવી શકીએ છીએ। હવે એવી જ રીતના નીચે આપણને ઉદાહરણ આપેલા છે, જુઓ કે અહીં આપણને કીધું છે કે વિલ હી ગુડ ડેર બાય કાર, શું તેઓ કાર ત્યાં તેઓ કારમાં જશે? તો અહીંયા એનો જવાબ છે યસ હી વિલ, હા તે જશે, નો હી વોન્ટ, ના તે નહીં જશે। Will you play the flute, શું તે વાંસળી વગાડશે? તો એનો જવાબ આવશે યસ, યુ છે એટલે શું થશે? એનો જવાબ આઈમાં આવશે, એટલે આપણે હા તે વગાડશે, ના તે વગાડશે નહીં। ત્યારબાદ વિલ સાઇના એન્ડ હર સિસ્ટર ગો ફોર અ વોક ટુમોરો મોર્નિંગ, શું સાઇના અને તેની બહેન આવતીકાલે સવારે ચાલવા જશે? યસ ધે વિલ, હા તેઓ જશે, નો ધે વોન્ટ, ના તેઓ જશે નહીં। તો આપણે આવી રીતે પણ વાક્યો બનાવી શકીએ છે। તો આની પ્રેક્ટિસ કરવાની ઘરે, અને આ વધુ હોમવર્ક તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાનું રહેશે। અસ્તુ, જય હિન્દ।